चलो हवे आपणे शीखीशुं पूर्णांक संख्याना सरवाळा बादबाकी। पूर्णांक संख्याना सरवाळा बादबाकी। जो हजी घणा बधाने आमां कई खबर ज नहीं पड़ती कि शुं करवानुं। पहलो दाखलो गणीए कि माइनस 15 वत्ता 37। तो तमने मैं एवुं शीखवाड्युं तुं जो एक वार माइनस आवे तो बादबाकी करवानी। एक वार माइनस आवे तो शुं करवानुं बादबाकी। बे वार माइनस आवे तो सरवाळो। याद राखवानुं एक वार माइनस तो बादबाकी, बे वार माइनस तो सरवाळो। जो तो आनो माइनस केटली वार छे? एक ज वार छे। एटले शुं करवुं पड़शे? बादबाकी। पण बादबाकी घणा एवुं मगज दोड़ावे छे कि साहेब अहींया तो प्लस छे तो बादबाकी केम नहीं थाय? एवुं आपणे नहीं विचारवानुं। आखी रकम में एक वार माइनस तो शुं करवानुं? बादबाकी करवानी। तो बादबाकी कोनी थाय? तमे विचारो कोनी थशे? 37 માંથી 15 બાદ થશે। 37 માંથી 15 બાદ કરો તો જવાબ આવશે 22। જવાબ કેટલો આવશે? 22। પણ 22 ની આગળ ચિહ્ન કયું મૂકવું? તો રકમમાં જોવાનું। ક્યાં જોવાનું? રકમમાં। કાલે પણ તમને કીધું હતું કે સરવાળા બાદબાકીમાં મોટાને માન, બાકી બધાને ઇલાયચી વાળું પાન। તો તમારે શું કરવાનું હોય? એમાં મોટી સંખ્યા કઈ છે? તો મોટી સંખ્યા 37 છે બાળકો। 37 આગળ શું છે? પ્લસ। તો આનો જવાબ શું આવે? પ્લસ માં આવે। પણ પ્લસ ના લખો તો ચાલે। ચલો બીજો 9 માઇનસ માઇનસ 23। હવે ઘણી વાર આવા દાખલામાં ઘણા બધા ફસાઈ જાય છે કે શું કરવું। તો પહેલા મગજમાં બાળકો યાદ રાખવાનું, જો વચ્ચે બે વખત માઇનસ આવે, વચ્ચે જોવાનું, બીજે ક્યાંય નહીં, વચ્ચે બે વખત માઇનસ આવે। અહીંયા લખી પણ દઈએ, વચ્ચે બે વખત આવું માઇનસ તો પ્લસ કરી દેવું, જો પ્લસ માઇનસ તો માઇનસ કરી દેવું। બરાબર? આવી રકમ હોય કોઈ પણ, બે વખત માઇનસ હોય તો પ્લસ કરી દેવું અને પ્લસ માઇનસ હોય તો માઇનસ કરી દેવું। તો જોઈએ આપણે અહીંયા શું મૂકીશું? 9 ના 9 પહેલા રકમ ફરીથી કરવાની, બે વખત માઇનસ, બે વખત માઇનસ તો શું કરવાનું? પ્લસ। તો અહીંયા વચ્ચે પ્લસ થઈ જશે, અહીંયા શું આવશે? 23। 23 અને 9, 23 ને 9 કરો તો 32। તો આ તમારે જવાબ થઈ ગયો। ચલો ત્રીજો આવો જ ગણીએ ફરીથી, માઇનસ 34 માઇનસ માઇનસ 18। જો તો શું કરીશું? પેલા વચ્ચે શું આવી ગયું? અહીંયા વચ્ચે બે વખત માઇનસ આવી ગયા। જો વચ્ચે આવું કઈક દેખાય તો રકમ ફરીથી લખવાની। કઈ રીતે લખશો? બાકી કઈ જ બદલવાનું નહીં। માઇનસ 34 ના 34 માઇનસ માઇનસ પ્લસ 18, માઇનસ 34 પ્લસ 18, માઇનસ પ્લસ। હવે તો ઉપર જેવું થઈ ગયું, એક વાર માઇનસ તો શું કરવાનું? બાદબાકી। જો તો હવે અહીંયા જોવાનું, એક વાર માઇનસ, એક વાર પ્લસ, એક વાર માઇનસ તો શું કરવાનું? હવે તમારે બાદબાકી। 34 માંથી 18 બાદ કરો કેટલા થાય? 34 માંથી 18 બાદ કરશો તો 16 આવશે। હવે ચિહ્ન કયું મૂકવાનું? શું શીખવાડ્યું તું આપણે ચિહ્ન માટે? મોટાને માન, બાકી બધાને પાન। તો આમાં મોટી સંખ્યા કઈ કહેવાય? મોટી સંખ્યા થઈ જાય માઇનસ 34। તો મોટાનું માન કયું? માઇનસ। તો જવાબમાં શું મૂકવાનું? માઇનસ મૂકવાનું। ચલો ચોથો, માઇનસ 17 માઇનસ 19। હવે
હવે તો બહુ સહેલું, બે વખત જો માઇનસ આવે તો જવાબમાં શું કરવાનું? પ્લસ કરી દેવાનું, સરવાળો કરી નાખો. ચલો આનો સરવાળો કરો કેટલો થાય, આનો સરવાળો થશે 36 થશે. બે વખત માઇનસ તો સરવાળો જ કરી દેવાનો, પણ પાછું મોટાને માન તો 19 ની આગળ શું ચિહ્ન રહે? માઇનસ. તો આપણે શું મૂકવાનું? અહીંયા માઇનસ મૂકવાનું. ચલો પાંચમો આવું હોય કે 3 + - 21 આવું છે તો પાછું આપણે ફસાઈ ગયા. જો વચ્ચે બે ચિહ્ન આવે અને બે ચિહ્ન આવે એટલે રકમ બીજી વાર લખવાની. બીજી વાર લખીએ તો શું થાય? 3 + - 21 ત્રણ માંથી 21 જાવ તો 18, બાદબાકી તો કરવાની જ 18, પણ આ બંનેમાં મોટું કોણ? પાછું 3 ને 21 માં 21, 21 નું ચિહ્ન કયું? માઇનસ. એટલે અહીંયા શું આવી જશે? માઇનસ. ચલો તો થોડી થોડી ખબર પડી ગઈ હશે. છઠ્ઠો એક ગણી લઈએ, બહુ જ સહેલો, કે -11 - -13. હવે વચ્ચે જુઓ તો વચ્ચે કેટલી વાર માઇનસ આવ્યા? બે વાર આવ્યા. બે વાર માઇનસ આવે તો શું કરવાનું? આપણે બે વાર માઇનસ આવે તો એને માઇનસ માઇનસ કરવાના, પ્લસ 13. હવે જો માઇનસ એક વાર, એક વાર પ્લસ, એક વાર માઇનસ, એક વાર પ્લસ, તો શું કરવાનું? બાદબાકી. બાદબાકી કરો તો 13 ને 11 ની બાદબાકી કેટલી આવશે બાળકો? 2 જ આવશે. 2 એમાંય પાછું મોટાને માન, 11 અને 13 માં મોટા થયા, 13 મોટા, એનું માન કયું? પ્લસ. તો પછી જવાબ સમા લખવાનો? પ્લસ. ચલો છેલ્લો એક ગણી નાખીએ, બરોબર. 41 - 67. તો ઓછા નું ચિહ્ન કેટલી વાર આવ્યું? એક વાર આવ્યું. ફરીથી એક વાર આવે તો શું કરવાનું હોય? બાદબાકી. બાદબાકી 41 માંથી તો 67 જાય નહીં, તો આપણે શું કામ કરવાનું? ઊંધું કામ કરવાનું. 67 માંથી શું બાદ કરવાના? 41. તો 67 માંથી 41 બાદ કરો, એ તમારે નોટમાં કરી દેવાના, એટલે રફમાં કરવાના. બાદબાકી કેટલી આવશે? 7 માંથી 1 જાય તો 6 - 26 આવશે. પાછું મોટાને માન, મોટું કોણ આમાં? 67 મોટા, 41 ને 67 - 67 મોટા. તો 67 નું માન એટલે આગળનું ચિહ્ન માઇનસ, અહીંયા મૂકો માઇનસ. તો બાળકો આ રીતે તમારે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી થાય, બરોબર. આ બહુ જ જરૂરી છે અને બધે આ વસ્તુ આવડવી જોઈએ. તો આ તમે ખાસ નોંધી લો. ઘણા બધા છોકરાઓએ આપણે શેરી શિક્ષણમાં હોમવર્કમાં બતાવ્યું છે કે સાહેબ અમે ગણ્યા, બાકી બધા છોકરા પણ ગણે અને બતાવે, બરોબર. કાલે ફરીથી બે વિડીયો નવા શીખીશું. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.